વખતે કશું નતું, પોણી નો કુવાડો ના મળતી કઈ નઈ. આવો નહી તો અહીંથી જવું પડે 2 કિલોમીટર પોણી લેવા. લોકસભા નો માહોલ પૂરેપૂરો ભાજપ મય છે. જસુભાઈ રાઠવાએ વિજય મેળવે અને 7-8 લાખની લીડ મળે એવી બધાની અપેક્ષા છે. રોજગારીનો પ્રશ્ન ખરો ને હજુ પહેલા જેવું જ છે, કઈ બધાને રોજગારી મળી રહેતી નથી. રોજગારી માટે GIDC નું જમીન ફાળવી દીધી છે અને ટૂંક સમયમાં ત્યાં એનું કામકાજ ચાલુ થશે. લોકસભાની ચૂંટણીનો સમય હવે નજીક આવી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા જસુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી દ્વારા સુખરામભાઈ રાઠવાનું નામ જાહેર કરાયું છે. બંને નેતાઓનો જે પ્રચાર છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના મતદારો શું કહે છે એમની પાસેથી જાણીશું. અત્યારે આપણે છોટાઉદેપુરના ઢંઢોરા ખાતે છે, કેવો માહોલ છે લોકસભાની ચૂંટણી? લોકસભાનો માહોલ પૂરેપૂરો ભાજપમય છે. કેવું લાગે છે અત્યારે? એવું લાગે છે જસુભાઈ ફૂલ જંગી બહુમતીથી વિજય થશે એવું લાગે છે. વિકાસ પૂરેપૂરો થયો છે, લોકોને 24 કલાક વીજળી મળે છે, પાણી મળે છે, રસ્તા છે. વિકાસ થયો છે તો બીજી બાજુ એવા કેટલાક હજી ગામડાઓ છે જ્યાં વિકાસ હજી બાકી છે, એ બાબત આપ. એ બાબતે સરકાર ધ્યાન દોરે છે અને ત્યાં સુધી પહોંચવાનો ટ્રાય પૂરેપૂરો કરે છે. રોજગારી માટે અહીંયા GIDC નું જમીન ફાળવી દીધી છે અને ટૂંક સમયમાં ત્યાં એનું કામકાજ ચાલુ થશે. ભાજપ તરફથી 100% માહોલ છે અને પૂરેપૂરો ભાજપમય જ છે વાતાવરણ. બીજા અન્ય યુવાનો પણ છે આપણી સાથે, એમની સાથે સીધી વાત કરીશું. કેવું લાગે છે અત્યારે લોકસભાની ચૂંટણી? લોકસભાની ચૂંટણીનો હમણાં માહોલ તો જોર શોરથી ચાલુ રહ્યો છે. વિજેતા તો જસુભાઈ રાઠવા થશે. આપણી સાથે એના વડીલ છે પારસિંગભાઈ. પારસિંગભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, કેવો માહોલ અત્યારે છે? અત્યારે માહોલ ભાજપનો જ ચાલે છે, કારણ કે ભાજપે વિકાસ કર્યો છે, બધાને રોડ રસ્તા છે, પછી પાણીની સગવડ છે, લાઇટની સગવડ છે, પછી બહેનોને વૃદ્ધ પેન્શન છે, પછી 2000 PM કિસાનના છે, એવા અનેક લાભો મળ્યા છે, એટલા માટે ભારતીય જનતાને બધા સપોર્ટ કરે છે. પારસિંગભાઈ, અહીંની જે જિલ્લા પંચાયત છે ધંધોરા જિલ્લા પંચાયત, એ વર્ષોથી કોંગ્રેસનું ગઢ રહ્યું છે, અત્યારે પણ કોંગ્રેસની જિલ્લા પંચાયત હતી, પરંતુ થોડાક સમય પહેલા જ અહીંના જે જિલ્લા પંચાયત સદસ્યો છે, આખી જિલ્લા પંચાયતના જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અહીંયા આ વખતે કેવું તમારો અહીંયા રણનીતિ રહેશે? અહીંયા આ વખતે એવું રહેશે, અહીંયા પહેલાં તો જે કોંગ્રેસમાં હતા નારણભાઈ રાઠવા રેલ રાજ્યમંત્રી એ હતા અને એમના સુપુત્ર હતા, એટલા માટે કોંગ્રેસને અમુક બેઠકો મળતી હતી. પણ અત્યારે એ નારણભાઈ રાઠવાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો અત્યારે 100% ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ થશે. પારસિંગભાઈ, અહીંના જે આદિવાસી યુવાનો છે તેમના જાતિના દાખલા માટે એક મોટો પ્રશ્ન છે અહીંયા, એને કઈ રીતે જોવો છો? જાતિનો દાખલાનો એક મોટો પ્રશ્ન છે, એ હવે આ વખતે નવી સરકાર બેસે તો એનો પ્રશ્ન હલ કરે એવી અમારી આશા છે. એવા વિકાસના કામોની કેવી માંગ રહેશે તમારી? ત્યારે વિકાસ તો સારો છે પણ હજુ કોઈ કામો બાકી રહેલા છે તો અમે સરકારશ્રીને જણાવીશું તો એ કામો પૂરા કરે. પણ અહીંયા ભાજપના જસુભાઈ રાઠવા વિજય થશે કે સુખરામભાઈ? અહીંયા છોટાઉદેપુરમાં બેઠક પર જસુભાઈ રાઠવાએ વિજય મેળવે અને 7-8 લાખની લીડ મળે એવી બધાની અપેક્ષા છે. આપણી સાથે અન્ય વડીલો પણ છે, એમની સાથે સીધી વાત કરીશું. જે વર્ષોથી ઇલેક્શન જોતા આવ્યા છે અને આખા ઇલેક્શનને કઈ રીતે જોવે છે? લોકસભાનું સારું છે, કોઈ મંજક મારી નથી. અમને કોંગ્રેસના હતા એ બધા ભાજપને આવી જશે એટલે કોઈ એ નહીં. નારાયણભાઈ છે, શુકરભાઈ, આ મોહન કાકા છે, એ બધા ભાજપમાં આવ્યા એટલે બધા ભાજપમાં જ જોડાઈ જશે. શુકરમ કાકા તો હજી કોંગ્રેસમાં જ છે. એ પણ એવો આવી જા કેવાય એ કે વેલા માળા કઈ જવાના છે એ જોડે એ તો ફરવું પડે ને. તમે પહેલેનું ઇલેક્શન દેખેલા તે વખત કોંગ્રેસની સરકાર હતી, કેવો માહોલ હતો તે વખત? માહોલ તો તે વખતે અમને સુસ્તા હારી. પહેલે માવો કેવો? પહેલે ખેતી ને પોણી નહીં મળતી, કુવા નહીં મળતી, કહીશું નહીં, અમને બધું સુસ્તા થઈ ગઈ. તો તમે પહેલેથી કોંગ્રેસ ને મત આપતા હતા પણ હમણાં BJP માં આવી ગયા? હા, BJP માં આવી ગયા. કેમ BJP માં આવી ગયા? પણ આપ તો સુસ્તા થાય છે એટલે એકલા કઈ ફરવાનું, પછી બધાને જોડે રહેવું પડે ને, કામ વિકાસ થાય. હા, એટલે લીધે. તો તે વખત કોંગ્રેસ ની સરકાર હતી તે વખત કેવું લાગતું હતું? અત્યારે કેવું લાગે? મેં કહું છું ને, તે વખતે કશું નતું, પોણી નો કુવાડો ના મળતા કઈ નહીં,
આવો નહી તો અહીંથી જવું પડે 2 કિલોમીટર પાણી લેવા આવો તમે શું કહેશો કાકા, ઇલેક્શન આવે છે, કેવો માહોલ તો સારો છે, આપણી સાથે અન્ય એક વડીલ છે, એમની સાથે સીધી વાત કરીશું. કાકા, ઇલેક્શન આવે ખબર તમને? હા ખબર ને, કેવું લાગે આવે છે વખતે? હવે બીજેપી તરફ બધા કઈ એ કરેલું છે એટલે તો હું રોજગારીનો એક પ્રશ્ન કરું, રોજગારીનો પ્રશ્ન કરું ને હજુ પહેલા જેવું જ છે, કઈ બધાને રોજગારી મળી રહેતી નથી. હા તમે તમે એમ કહો રોજગારી મળતી નહીં તો બીજેપી આવે તે ભી નહીં, તોય નહીં, આપણે એવું નહીં કહેતા કે એ જ આવે તો બધાને રોજગારી મળી જાય. હા કામ હજુ હોય, હવે કશે દોડવા વારંવાર છે. તમે તમે પહેલા કોને મતદાન કરતા? અમે કોંગ્રેસ માં હતા. પહેલા કોંગ્રેસ માં ભાજપ માં કેમ કર્યું? ભાજપ માં આપણે રાજુભાઈ આવ્યા હતા, અમે ભાજપ રાજુભાઈ ટેકો કરતા હતા. તો પહેલે જે વખત કાકા કોંગ્રેસની સરકાર હતી, કેવો માહોલ હતો તે વખત? વખત માહોલ અલગ જ હતો બધો. તે વખત હમણાંનો કેવો માહોલ? તે વખત અલગ હતો, અત્યારે કેવો છે? આ વખત તો બીજેપી તરફ છે બધો માહોલ. તો તમે એમ કહો કે અહીંયા રોજગારીનો પ્રશ્ન છે, ત્યાં બીજેપી આવે તો? ના તો એ હું કરી શકવાના છે, જે થશે તે જ થશે. જે થાય કઈ કરી. અહીંયા જસુભાઈ જીતવાના કે સુખમભાઈ? જસુભાઈ જીતશે, જસુભાઈ. તો આ હતા છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના મતદારો, વડીલો પણ અહીંયા હતા. લોકસભાની ચૂંટણીને લઈને વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ સાથે તમામ મુદ્દે ચર્ચા કરી છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.